ગુજરાત ગેસ કંપનીના નામ વટાવી સુરત શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં રહેતા નાગરિકોને ટાર્ગેટ કરી લાખો રૂપિયાનો ચૂનો ચોપડનાર ગઠિયો આખરે પોલીસને હાથે ઝડપાઈ ગયો છે. જનરલ આઈ વિટનેસે સૌથી પહેલા આ ફ્રોડનો અહેવાલ પ્રકાશિત કર્યો હતો, જેને પગલે પોલીસ હરકતમાં આવી હતી અને આખરે સફળતા મેળવી છે. સુરત શહેરના પોસ્ટ વિસ્તારમાં ટાર્ગેટ કરનારો ગુજરાત ગેસ કંપનીનું નામ વટાવી ટોળકી બનાવી નાગરિકોને ચૂનો લગાવનાર એક રીઢો અને શાતિર ગઠિયાનો ઉમરા પોલીસે ઝડપ્યો છે. બીજા બાજ અલગ અલગ વિસ્તારોમાં રેકી કરી લોકોને ટાર્ગેટ કરતો હતો, રૂપિયા પડાવતો હતો. કટોદરા પોલીસે આ ફ્રોડની ઘટનામાં એક આરોપીની અટકાયત કરી છે. જોકે તેની સાથેના અન્ય આરોપીઓ, જે મુખ્ય સૂત્રધાર પૈકીનો આરોપી હોય, તે હજી ફરાર છે. હાલ તો પોલીસ ગઠિયાને અટકાયત કરી જેલના સળિયા ઘણતો કર્યો છે. ઉલ્લેખનીય છે કે જનરલ આઈ વિટનેસની ટીમે સૌથી પહેલા ફ્રોડનો અહેવાલ પ્રકાશિત કર્યો હતો, જેને પગલે પોલીસ હરકતમાં આવી હતી. ગઠિયાની ગહેરાઈપૂર્વક પૂછપરછ કરે તો ટોળકીની મોડસ ઓપરેટિવિટી ખુલ્લી પડે. ભેજા ભાજો બીજા હોય તે પણ પડકારી શકે તેમ છે, જેથી શહેરના બીજા લોકો તેમનો શિકાર થતા અટકી જાય. ગુણવંતરાય મગનલાલ લિંબાચિયા. અમે છે ને આપણે અલથાણ ગાર્ડન પાસે રહીએ છીએ, શ્રીનાથજી બંગલોની અંદર. અને 4 તારીખે 4/8/2021 ના રોજ 15:50 કલાકે છે તે એક ભાઈ આવેલો અને એણે એવું કીધેલું કે હું ગેસ કંપનીમાંથી આવું છું અને તમે ગેસ કનેક્શન માટે અરજી કરી છે તો તમારે પૈસા ભરવાના છે. અને એવું જણાવીને મારી પાસેથી 10,000 રૂપિયા એમણે લીધેલા અને મેં એમની પાસે ફોનની માંગણી કરેલી કે આની રસીદ આપો. તો એમણે એવું કીધેલું કે સાંજે તમારા ઘરે ગેસની પાઇપલાઇન આવી જશે, તેની સાથે બિલ અને રસીદ પણ આવી જશે. આવું કહીને પૈસા મારી પાસેથી રોકડા લઈ ગયેલા. આ 10,000 રૂપિયાની છેતરપિંડી થઈ છે અને ગઈકાલે છે તે પોલીસની અંદર FIR નોંધાવી છે અને પોલીસ તપાસ ચાલુ છે. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત.